કોઈ પણ નવી કંપનીની સ્ટ્રેટેજી શું હોય, આપણું પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડો, લોકોને વાપરતા કરો, વાપરતા કરવા માટે આપણું પ્રોડક્ટ મફતમાં આપો. એક વખત ઇનફ લોકો વાપરવા લાગશે, લોકોને આપણા પ્રોડક્ટની આદત લાગી જશે, પછી ધીમે રહીને ચાર્જિસ એડ કરો એટલે આપણી કંપની નફો કરતી થઈ જાય. આવી જ એક આદત આપણને યુપીઆઈની લાગી છે અને હમણાં સાંભળવામાં આવી રહ્યું છે કે યુપીઆઈમાં હવે ચાર્જિસ એડ થઈ શકે છે. તો શું આ વાત સાચી છે અને થઈ શકે તો કેટલા થઈ શકે એ તમે જાણવા માંગો છો, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે કુંજ ઠક્કર. તમે તમારું બીપી વધારો ને એ પહેલાં તમને ફટાફટ કહી જ દઉં છું કે યુપીઆઈમાં ચાર્જિસ નથી લાગવાના, પણ આ વાત સામે કેમ આવી ને એ જાણવા જેવી છે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. સૌથી પહેલાં તો એનપીસીઆઈએ જે ડેટા રિલીઝ કર્યો છે ને ડેટા પ્રમાણે જુલાઈ 2022માં આપણા દેશમાં હાઈએસ્ટ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં. એટલે 630 કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે, જેની કુલ વેલ્યુ 10,62,000 કરોડથી પણ વધારે હતી. એટલે પર ટ્રાન્ઝેક્શન એવરેજ બી મને કાઢવી ગમે, એવરેજ એક ટ્રાન્ઝેક્શન 1700 રૂપિયાનું થયું હતું. હવે આ યુપીઆઈમાં ચાર્જિસની વાત એટલે બારાઈ, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક ડિસ્કશન પેપર રિલીઝ કર્યું હતું. આ ડિસ્કશન પેપર હતું આપણા દેશની પેમેન્ટ સિસ્ટમ્સ ઉપર, અલગ અલગ કઈ કઈ રીતોથી પેમેન્ટ થાય છે. આ ડિસ્કશન પેપરમાં જે ડિસ્કશન થવું જોઈએ એ જ ડિસ્કશનમાં 10મો પોઈન્ટ હતો યુપીઆઈનો. યુપીઆઈના 10મા પોઈન્ટમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેપરમાં કેલ્ક્યુલેટ કરેલું છે કે જો અગર 800 રૂપિયાનું એક ટ્રાન્ઝેક્શન થતું હોય ને, એ 800 રૂપિયાના ટ્રાન્ઝેક્શનમાં જેટલા બી પાર્ટીઓ આમાં ઇન્વોલ્વ છે, એનપીસીઆઈ છે, અક્વાયરિંગ બેંક છે, કે પછી જે પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર છે, એ બધા લોકોને ટોટલ ખર્ચો 2 રૂપિયા જેટલો થાય છે. એટલે આપણે અગર ટકા કાઢીએ તો 800 રૂપિયાના ટ્રાન્ઝેક્શન ઉપર 0.25% ખર્ચો થાય. આ જ વસ્તુ આપણે જો આપણા દેશના એવરેજ ટ્રાન્ઝેક્શન પ્રમાણે જોઈએ, જે 1700 રૂપિયા જુલાઈ મહિનામાં બેઠો હતો, એ એવરેજ ટ્રાન્ઝેક્શન પ્રમાણે જોવા જઈએ તો 4-5 રૂપિયાનો ખર્ચો આવે છે જેટલી પાર્ટી ઇન્વોલ્વ છે યુપીઆઈને સક્સેસ બનાવવામાં એમને. એટલે આમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિસ્કશન પેપરમાં 10.5 નંબરના પોઈન્ટમાં એવું લખ્યું છે કે જેવા આઈએમપીએસમાં ચાર્જિસ હોય છે, તમને ખબર જ હશે આઈએમપીએસ તરત પૈસા ટ્રાન્સફર થઈ જાય તમારા બેંકમાંથી બીજા કોઈ બી બેંક ખાતામાં, એટલા ચાર્જિસ યુપીઆઈમાં લગાવવા યોગ્ય છે. અને આ જેવું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કીધું ને, એવું તરત જ લોકોને થઈ ગયું કે યુપીઆઈમાં ચાર્જિસ વહેલા મોડા આવી જશે. અને એટલે જ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે આપણને ટ્વીટ કરીને જણાવ્યું કે ભાઈ અમે કોઈ બી ચાર્જિસ લગાડવાના નથી, યુપીઆઈ આપણા દેશનું બેકબોન છે અને યુપીઆઈમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે દરેક પાર્ટીને જે ખર્ચો થાય છે ને, એ ખર્ચા માટે આપણા દેશમાં બજેટ પણ પાસ થાય છે. 2021માં 1300 કરોડ રૂપિયાનું બજેટ પાસ કરવામાં આવ્યું હતું રૂપે ડેબિટ કાર્ડ્સમાં, જે MDR 0% છે એના માટે, એટલે ચાર્જિસ 0% છે એના માટે, અને ભીમ યુપીઆઈના ટ્રાન્ઝેક્શનમાં જે 0% ચાર્જ છે ને એના માટે. એટલે જે બી ખર્ચો થઈ રહ્યો છે દરેક પાર્ટીને આપણા દેશની સરકાર ભોગવે છે એવું આપણને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે જણાવ્યું. એટલે આપણે હાલમાં પ્રેઝન્ટમાં અગર જીવવું હોય, પ્રેઝન્ટમાં અગર વિચારવા જઈએ તો યુપીઆઈમાં ચાર્જિસ નથી લાગવાના, પણ કેટલા સમય સુધી? જ્યાં સુધી આપણા દેશની સરકાર બજેટમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે પૈસા ફાળવતી રહેશે ત્યાં સુધી. આશા રાખું છું આજના એક વાત કહુમાં તમને યુપીઆઈ વિશે ઘણી બધી માહિતી મળી હશે. કોઈ પણ પ્રશ્ન તમને થયો છે ને તો કમેન્ટમાં મને પૂછી શકો છો, હું જવાબ આપવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. બાકી આપણે એક વાત કહુમાં ફરી મળતા રહીશું VTVગુજરાતી.com પર. ધન્યવાદ.